સહારા દરવાજાના વેપારી સાથે કોલકાતાના ઠગે ઉધારમાં 76 લાખનું કાપડ લઈ છેતરપિંડી કરવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસે સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા અરવિંદ ત્રિભુવનના પટેલ સલાબતપુરામાં સહારા દરવાજા નજીક રોનક ટેક્સટાઇલ નામથી કાપડ વેપાર કરે છે. 2015માં સણિયા હેમાતની ઓમવાસુ સોસાયટીમાં રહેતો મૂળ રાજસ્થાનનો કાપડ દલાલ મદનસિંહ ભોપાલસિંહ નિર્બાન અરવિંદની દુકાને આવ્યો હતો. મદનસિંહે કહ્યું કે તેના સંપર્કમાં ઘણા વેપારીઓ છે જેમને ઉધારમાં કાપડ આપવાથી સમય પર પેમેન્ટ મળી જવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ મદનસિંહ મૂળ કોલકાતાના પુષ્પેન્દ્ર ગુલાબસિંહ સાથે અરવિંદની દુકાને આવ્યો હતો. પુષ્પેન્દ્ર કોલકાતામાં સુરત ટેક્સટાઇલના નામથી વેપાર કરે છે. પુષ્પેન્દ્ર કોલકાતામાં 12 તલ્લા વિસ્તારમાં વેપાર કરે છે. સુરત માલથાણ કેનાલ રોડ પર શૃંગાલ હિલમાં તેમજ કામરેજના ધર્મરાજ એપાર્ટમેન્ટમાં રહે છે. પુષ્પેન્દ્ર સિંઘે 60 દિવસમાં પેમેન્ટ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ પુષ્પેન્દ્રએ 76 લાખનું કાપડ ઉધારમાં ખરીદ્યું હતું, પરંતુ તેને પેમેન્ટ આપ્યું ન હતું. તેને આપેલા 8 ચેક પણ બેલેન્સના અભાવે રિટર્ન થયા હતા. દરમિયાન માર્કેટમાંથી જાણવા મળ્યું કે પુષ્પેન્દ્રએ અન્ય વેપારીઓ સાથે પણ આવી રીતે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. અરવિંદે પુષ્પેન્દ્ર અને દલાલ મદનસિંઘ વિરુદ્ધ લાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, LKSTARNEWS, સુરત.